नमस्कार मित्रों, महादेव हर हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब वीडियो छे अमे लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर अने सब्सक्राइब करवा बदल आप सौनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले पर तमे जोई रह्या छो गणित विषय छे, धोरण छठू छे, कुल गुण 25 आपेला छे। डिसेम्बर मास में जे गुजरात शिक्षण विभाग द्वारा एकम कसोटी लेवामां आवशे ए बाबतनुं मॉडल पेपर छे, प्रेक्टिस पेपर छे, खास अमे आपना माटे बनावेलुं छे। तो चलो शुरुआत करिए, आपणे खास तमारा प्रेक्टिस पेपरनी तैयारी करवानी छे, जेथी एकम कसोटीमां जे प्रश्न जवाब छे, दाखला छे, तमने आवडी जाय एटला माटे पेपर स्टाइल छे तेमज अभ्यासक्रम छे जे गुजरात शिक्षण विभाग द्वारा लेवामां आवशे ए ज अहीं लीधेलो छे अमे। तो चलो शुरुआत करी, सौ प्रथम आपणे पेपर जोशुं, ત્યારબાદ આ જ વિડીયોમાં આપણે સોલ્યુશન પણ જોવાના છીએ। તો નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો, બે ગુણ છે, દરેકનો એક ગુણ રહેશે, એ જોઈએ આપણે। 30 + 6 + 2/10, તો આ જે સંખ્યા છે તેને દશાંશ સ્વરૂપમાં તમારે લખવાની રહેશે। ત્યારબાદ બી જોઈએ આપણે, 600 + 2 + 8/10। પ્રશ્ન બીજો આપણે જોઈ, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો, 5 ગુણ છે, જેમાં એ આપણે જોઈ 7 દશાંશ, બી જોઈ 2 દશક અને 9 દશાંશ, સી જોઈ 14.6, ડી જોઈ 100 અને 2 એકમ, ઈ જોઈ 600.8। તો આ રીતે દશાંશ સ્વરૂપમાં તમારે લખવાનું છે, તમારે એક અલગ નોટ બનાવવાની છે પ્રેક્ટિસ પેપર માટેની ખાસ, બરાબર છે। જે એકમ કસોટીની નોટબુક છે એમાં તમારે નથી લખવાનું, પણ પ્રેક્ટિસ જે મોડેલ પેપર છે એના માટેની એક અલગ નોટ બનાવી લેજો તમામ સ્ટુડન્ટ। તો અહીં જે દાખલા છે, રકમ છે તમારે લખવી હોય તો તમે વિડીયોને પૂઝ કરીને તમારી નોટમાં લખી શકો છો, અથવા તો ડાયરેક્ટ તમારે ગણતરી કરવી હોય તો પણ કરી શકશો। પ્રશ્ન ત્રીજો, ઉર્મિલાની શાળા તેના ઘરથી 5 કિલોમીટર 350 મીટરના અંતરે આવેલી છે, તે 1 કિલોમીટર 70 મીટર ચાલીને અને બાકી રહેલ અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે, તો તે બસમાં મુસાફરી કરી કેટલું અંતર કાપે છે? 3 ગુણ છે મિત્રો, ખાસ જે કિલોમીટર છે તે તમારે ધ્યાનમાં લેવાના છે, વિચારીને ગણતરી કરવાની છે, ખૂબ સહેલો દાખલો છે, આવડી જશે તમને। પ્રશ્ન ચોથો, નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો, 3 ગુણ છે, જેમાં એ આપણે જોઈએ 306 અને 7 દશાંશ, બી જોઈ 11.235, ત્યારબાદ સી જોઈ 9 અને 25/17, બરાબર છે। તો આ રીતે તમારે લખવાનું છે। પ્રશ્ન પાંચમો, રાહુલે 4 કિલોગ્રામ 90 ગ્રામ સફરજન, 2 કિલોગ્રામ 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલોગ્રામ 300 ગ્રામ કેરીઓ ખરીદી, તો એણે ખરીદેલા ફળોનું કુલ વજન શોધો, તો કુલ વજન તમારે અહીં શોધવાનું છે। પ્રશ્ન છઠ્ઠો, નીચેના દરેકનો સરવાળો કરો, જેમાં એ આપણે જોઈ 0.007 + 8.5 + 30.08, બી જોઈ આપણે 15 + 0.632 + 13.8, સી જોઈએ આપણે 27.076 + 0.55 + 0.004, ડી જોઈએ આપણે 25.65 + 9.005 + 3.7। તો સરવાળો તમારે કરવાનો છે। ત્યારબાદ ઈ જોઈએ આપણે 0.75 + 10.425 + 2। પ્રશ્ન 7, કઈ સંખ્યા મોટી છે, 1 કે 0.99, એ તમારે કહેવાનું છે, 2 માર્ક માટે છે પ્રશ્ન। પ્રશ્ન 8મો, બાદબાકી કરો, 2 માર્ક માટે છે, દરેકનો એક ગુણ રહેશે, એ આપણે જોઈએ 20.75 - 18.25, બી જોઈએ 8.40 - 5.36। તો આ રીતનું પેપર છે, તમારે શાંતિથી નિરાતે તમારા સમયે ગણતરી છે કરવાની છે। આગળ આપણે સોલ્યુશન પણ આ જ વિડીયોમાં જોવાના છીએ। સોલ્યુશનમાં તમારે ચેક કરવાનું છે કેટલા તમારા દાખલા છે, પ્રશ્ન છે સાચા છે, કેટલા ખોટા છે, 25માંથી કેટલા ગુણ તમને મળેલા છે, કોમેન્ટ કરીને તમારે મને જણાવવાનું છે, બરાબર। તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ, ગણિત વિષય ધોરણ છઠ્ઠું છે, કુલ ગુણ 25 આપેલા છે, પેપર આપણે જોયું। પ્રશ્ન પહેલો, આપણે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો, 2 ગુણ છે, દરેકનો 1 ગુણ રહેશે। તો આ રીતે આપણે જોઈએ, 3 દશક 6 એકમ અને 2 દશાંશ, તો દશાંશ સ્વરૂપે આપણે જોઈએ તો 36.2 થશે। સૌ પ્રથમ સરવાળો કરવાનો રહેશે, બરાબર છે। તો આ રીતે ગણતરી છે તમે કરી શકશો। ત્યારબાદ બી જોઈ 600 + 2 + 8/10, તો દશાંશ સ્વરૂપે આપણે લખીએ તો 602.8 થશે।
પ્રશ્ન બીજો, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. સાત દશાંશ એટલે કે 0.7, બી જોઈએ બે દશક અને નવ દશાંશ એટલે કે 20.9, 14.6 એટલે કે 14.6 તમે જોઈ શકો છો, 100 અને બે એકમ 102.0, 600.8 કે 600.8 તમે જોઈ શકો છો. તમારા કેટલા જવાબ સાચા છે, તમારે માર્ક છે તમારી જાતે આપવાના છે, બરાબર છે. પ્રશ્ન ત્રીજો આપણે જોઈએ, દાખલો ગણવાનો હતો તો જોઈએ આપણે ગણતરી. ઘરથી શાળાનું અંતર 5.350 કિલોમીટર, ચાલીને કાપેલું અંતર 1.077 કિલોમીટર, બસમાં મુસાફરી દ્વારા કપાયેલું અંતર એટલે કે 5.350 માઇનસ 1.077 બાદ કરી દેશું આપણે એટલે 4.280 કિલોમીટર વધશે. આમ બસમાં મુસાફરી દ્વારા કપાયેલ અંતર આપણે જોઈએ તો 4.280 કિલોમીટર થશે. પ્રશ્ન ચોથો, નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. ત્રણ ગુણ છે, દરેકનો એક ગુણ રહેશે. તો પહેલો આપણે દાખલો જોઈએ તો દશાંશ સ્વરૂપમાં આપણે જોઈએ તો 306.07 થશે, બરાબર છે. વત્તા 7/100 એટલે કે 100 આપણે લસા લઈએ તો 306 ને 100 વડે ગુણીએ તો 30,600 થશે. એમાં 7 ઉમેરી દઈએ આપણે અને છેદમાં 100 છે એટલે કે ઉપરની સંખ્યામાંથી બે સંખ્યા આપણે પહેલાં પોઈન્ટ મૂકશું એટલે કે 306.07 થશે. બી આપણે જોઈએ 11.235, 11.235, સી 9 અને 25 સહસ્ત્રાંશ, તો કે 9 + 25 ના છેદમાં 1000 થશે, સહસ્ત્રાંશ એટલે કે 3 0 આવશે. તો અહીં પણ 1000 લસા આપણે લઈએ તો 9000 + 25 થશે, બરાબર છે. છેદમાં 3 0 છે એટલે કે પાછળથી 3 સંખ્યા પહેલાં આપણે પોઈન્ટ મૂકી દેશું 9.025, જ્યાં 25 સહસ્ત્રાંશ એટલે કે 25 ના છેદમાં 1000 જે આપણે ગણતરી કરેલી છે એ રીતે થશે. પ્રશ્ન પાંચમો આપણે જોઈએ મિત્રો. વિડીયોમાં સ્પીડ થાય તો વિડીયોને પુશ કરીને તમે ગણતરી છે તે જોઈ શકો છો મિત્રો. સફરજનનું વજન જોઈએ આપણે 4 કિલોગ્રામ 90 ગ્રામ એટલે કે 4.090 કિલોગ્રામ, દ્રાક્ષનું વજન 2 કિલોગ્રામ 60 ગ્રામ એટલે કે 2.060 કિલોગ્રામ, ત્યારબાદ આપણે જોઈએ કેરીનું વજન 5 કિલોગ્રામ 300 ગ્રામ એટલે કે 5.300 કિલોગ્રામ, ત્યારબાદ ફળોનું કુલ વજન આપણે જોઈએ તો કુલ વજનની ગણતરી આપણે બધાનો સરવાળો કરવાનો રહેશે. તો આ રીતે 11.450 કિલોગ્રામ છે કુલ વજન છે થશે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના દરેકનો સરવાળો કરો. તો સરવાળો છે એ મિત્રો આપણે આપેલો છે, નિરાતે આપ અભ્યાસ કરજો, વિડીયોને પુશ કરીને નિરાતે જોઈ શકો છો. કેટલા દાખલા તમારા સાચા છે, તમારે માર્ક તમારી જાતે આપવાના છે, કુલ ગુણ જોઈ લેવાના, ત્યારબાદ એક એક માર્ક છે તે ડિવાઈડ કરી દેવાનો. તો આ રીતે ગણતરી છે તમે જોઈ શકો છો. પ્રશ્ન સાતમો જોઈએ આપણે મિત્રો. કઈ સંખ્યા મોટી છે 1 કે 0.99? તો 0.99 છે તેમાંથી કઈ સંખ્યા મોટી છે? 1 છે તે મોટો છે, 1 નો પૂર્ણ ભાગ 1, 0.99 ના પૂર્ણ ભાગ 0 કરતા મોટો છે, તેથી 1 > 0.99. પ્રશ્ન આઠમો, બાદબાકી કરો. બે માર્ક માટે છે, દરેકનો એક ગુણ છે મિત્રો. તો બાદબાકીની ગણતરી છે તમે નિરાતે અભ્યાસ કરજો, વિડીયોને પુશ કરીને જોઈ લેજો, વિડીયોમાં સ્પીડ થતી હોય તો, બરાબર છે. કેટલા દાખલા તમારા સાચા છે, તમારે જાતે ગણતરી કરવાની છે, જાતે માર્ક છે તમારે આપવાના છે, કેટલા માર્ક તમને 25માંથી મળેલા છે કોમેન્ટ કરીને તમારે મને જણાવવાનું છે. ખાસ પ્રેક્ટિસ પેપરની તમારે પ્રેક્ટિસ કરવાની છે, તમારે એકમ કસોટીમાં આ મુજબના દાખલા છે પૂછાઈ શકે છે મિત્રો ખાસ, બરાબર છે. તો આશા રાખીએ કે અમે જે માહિતી આપેલી છે આપને સમજાણી હશે, તેમજ આવી જ એજ્યુકેશનને લગતી, ટેકનોલોજીને લગતી, તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયોઝ છે અમે લાવીએ છીએ. તેમજ મિત્રો અમુક એકમ ન સમજાય એવા હોય તો કોમેન્ટ કરીને તમે અમને જણાવજો, તો એ વિષય ઉપર અમે વિડીયો છે તે નેક્સ્ટ બનાવશું. તેમજ ધોરણ 3 થી 12ના તમામ જે પ્રેક્ટિસ પેપર છે હાલ અમે સ્ટેપ બાય સ્ટેપ મૂકવાના છીએ ખાસ આપની પ્રેક્ટિસ માટે. હાલ તમામ વિદ્યાર્થીઓ ઘરે છે તો ઘરે બેસીને પ્રેક્ટિસ કરી શકે એટલા માટે અમારી ચેનલ ઉપર હાલ ધોરણ 1 થી 12ને લગતા વિડીયો છે, એજ્યુકેશનને લગતા વિડીયો છે તે મૂકવામાં આવે છે. સારું, આટલું રાખીએ મિત્રો. આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.